નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સેન્ડી નોલેજ યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના જિલ્લાની જે કાંઈ સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે તે સિરીઝની અંદર આજે આપણે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લા વિશેની. ખાસ કરીને મોબાઈલની સ્ક્રીન પર જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાની, વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરીશું કે તેને જે કાંઈ સરહદો અડકતી હોય તેના વિશેની વાત કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેના તાલુકા વિશેની વાત કરીશું. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાનો કેટલોક જે ઇતિહાસ છે તે ઇતિહાસ વિશેની વાત કરીશું. અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લામાં જે કાંઈ રહેલા મહત્ત્વના સ્થળો હોય તે સ્થળો વિશેની અને ખાસિયતો વિશેની વાત કરીશું. વધારે સમય વેસ્ટ નથી કરવો, ઝડપથી આપણે શરૂઆત કરીએ. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આપણે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 8 જેટલા જિલ્લાઓ સૌરાષ્ટ્રના પૂર્ણ કરી દીધા છે. ખાસ તે વિડીયો જે વિદ્યાર્થીઓએ ન જોયા હોય તે અવશ્ય જોઈ લેવા. અને વાત કરું કે કઈ કઈ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ગુજરાતના જિલ્લાઓ પૂછાય છે, તો ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ હોય છે તેમાં ગુજરાતના જિલ્લાઓ અને સામાન્ય જ્ઞાન પૂછાતું જ હોય છે. તો સામાન્ય જ્ઞાનનો જે ટોપિક છે તે પણ આપણે સાઈડમાં ચાલુ કર્યો છે. ડેઈલી એકાદો સામાન્ય જ્ઞાનનો વિડીયો અને એકાદો ગુજરાતના જિલ્લાઓનો વિડીયો તમને પ્રોવાઈડ કરું જ છું. તો ચાલો સુરેન્દ્રનગર જિલ્લા વિશેની શરૂઆત કરીએ. તે પહેલાં અમારા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવું હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધેલ છે. નવા વિદ્યાર્થીઓ હોય તે ફરજિયાત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તારીખ હવે ટૂંક સમયમાં જાહેર થશે અને તરત જ ફોર્મ ભરાવવાની બધી પ્રોસેસ ચાલુ થઈ જશે અને એકદમ ફ્રીમાં હું દરેક વિડીયો તમને પૂરા પાડીતો રહીશ. તો 9 નંબરનો વિડીયો છે, મેં તમને વાત કરી તે પહેલાં આગળ 8 જેટલા જિલ્લાઓ આપણે સભ્યાસ કરી લીધો છે. જે વિદ્યાર્થીઓએ અભ્યાસ નથી કર્યો, વિડીયો નથી જોયો તે અવશ્ય જોઈ લેવો. ચલો સૌ પ્રથમ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાને જે અડકતી સરહદો છે તેના વિશેની. વિદ્યાર્થી મિત્રો હું તમને માહિતી આપું તો રાજકોટ આવશે, મોરબી આવશે, અમદાવાદ આવશે, બોટાદ આવશે, પાટણ આવશે, કચ્છ આવશે અને મહેસાણા આવશે. ટોટલ કેટલા વિદ્યાર્થી મિત્રો જિલ્લા થયા? તો ટોટલ 6 થી 7 જિલ્લાઓ છે. પ્રથમ આવશે રાજકોટ 1, મોરબી 2, અમદાવાદ 3, બોટાદ 4, પાટણ 5, કચ્છ 6 અને મહેસાણા 7. તો વિદ્યાર્થી મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાને 7 જિલ્લાની સરહદો કંઈક ને કંઈક અડકે છે. ચલો આપણા વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી માટે મેપનો નકશો જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ છે વિસ્તારની દ્રષ્ટિએ ઘણો બધો મોટો જિલ્લો જે તમે અત્યારે જોઈ રહ્યા છો. આમ જો કે વિસ્તારની દ્રષ્ટિએ ઘણો બધો મોટો એટલે લગભગ એને વિદ્યાર્થી મિત્રો 9000 પ્લસ જેટલું ક્ષેત્રફળ તે ધરાવે છે એટલે સ્વાભાવિક છે ઘણો બધો મોટો જિલ્લો કહી શકાય. ઉત્તરમાં તમે વિદ્યાર્થી મિત્રો જોશો સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્તરમાં તો અહીંયા પાટણ આવશે. ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડુંક મહેસાણા જિલ્લાને અડકે છે, તમે અહીંયા થોડી ક્લિયરિટી તમે વિડીયોને વધારી અને પછી જોઈ શકો છો. ઉત્તરમાં છે અહીંયા પાટણ અને સાઈડમાં થોડુંક અહીંયા વિદ્યાર્થી મિત્રો મહેસાણા જિલ્લો ટચ કરે છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો અમદાવાદ જિલ્લો. ત્યારબાદ નીચે આવશું તો બોટાદ જિલ્લો અને બોટાદની આ બાજુ આવશું તો રાજકોટ અને મોરબી. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અમદાવાદ તો પ્રોપર છે. ટોટલ જિલ્લાની વાત કરું તો અહીંયા મોરબી, રાજકોટ, બોટાદ, અમદાવાદ, મહેસાણા અને પાટણ તો આટલા વિદ્યાર્થી મિત્રો જે જિલ્લાઓ છે. અને અહીંયા તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો એટલે કે કચ્છ જિલ્લો તો ટચ કરે છે. એટલે અહીંયા કચ્છથી શરૂઆત કરીએ આપણે. અહીંયા કચ્છ પ્રથમ નંબરે, ત્યારબાદ ઉત્તરમાં પાટણ, ત્યારબાદ તેની નીચે મહેસાણા, ત્યારબાદ અમદાવાદ, ત્યારબાદ અહીંયા બોટાદ, ત્યારબાદ રાજકોટ અને મોરબી. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો 7 જેટલા જિલ્લાઓ છે તે આપણા સુરેન્દ્રનગર જિલ્લાને અડકે છે. ચલો જિલ્લાને વિદ્યાર્થી મિત્રો તેની શોર્ટકટ એકાદી ટ્રીક બનાવેલી છે તમે જોઈ શકો છો. સુરેન્દ્રનગરનો રામો એબીપીમાં ગયો. હવે એબીપી એ જે ન્યૂઝનું મોટું વિદ્યાર્થી મિત્રો રિપોર્ટિંગનું છે એ તમને ખ્યાલ છે. તો સુરેન્દ્રનગરનો એટલે તમારે સુરેન્દ્રનગર યાદ રાખવાનું છે. રામો એમાં રામાંથી રાજકોટ, મોમાંથી મોરબી આ પ્રમાણે યાદ રાખી શકો છો. એનો અર્થ થશે અમદાવાદ, બીનો અર્થ થશે બોટાદ અને પીનો અર્થ થશે પાટણ. તો 3 વસ્તુ તો અહીંયા ક્લિયર થઈ ગઈ. ટોટલ 5 જિલ્લાઓનો યાદ રાખી લીધો. હવે આપણે વધ્યા કેટલા? 2 જિલ્લાઓ વધ્યા. તો પાટણ કેમ ગયો? ક ઉપરથી તમારે કચ્છ યાદ રાખવાનું છે અને મ ઉપરથી મહેસાણા યાદ રાખવાનું છે. તો આ રીતે 7-7 જિલ્લાઓ તમે ઇઝીલી યાદ રાખી શકો છો. ચલો ત્યારબાદ પ્રોપર સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા વિશેની વાત કરું તો ટોટલ વિદ્યાર્થી મિત્રો તાલુકાની સંખ્યા છે 10 જેટલા તાલુકા ટોટલ સુરેન્દ્રનગર જિલ્લો ધરાવે છે, જેમાં પ્રથમ આવશે ચોટીલા, બીજા નંબરે આવશે લખતર, ત્રીજા નંબરે આવશે વઢવાણ, ત્યારબાદ ધાંગધ્રા, ત્યારબાદ દસાડા, ત્યારબાદ સાયલા છે, ત્યારબાદ થાનગઢ છે, ત્યારબાદ લીંબડી છે, લીંબડી ભોગાવો ખાસ યાદ રાખજો, ત્યારબાદ ચોડા છે અને લાસ્ટમાં આવશે મોળી. તો આ વિદ્યાર્થી મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના ટોટલ 10 તાલુકા છે. હવે આની મેં શોર્ટકટ ટ્રીકો ઘણી બધી જોઈ, પરંતુ બધી ટ્રીકમાં તો તમારે મથવું પડે એમ હતું એટલે મને થયું કે આની શોર્ટકટ ટ્રીક બનાવવાની કોઈ જરૂર નથી, તમે જાતે જ 2-3 વાર વિદ્યાર્થી મિત્રો લખશો એટલે યાદ રહી જશે.
તો ચલો તાલુકાની સંખ્યા ખાસ યાદ રાખજો, 10 તાલુકા છે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં, ચોટીલા, લખતર, વઢવાણ, ધાંગધ્રા, દસાડા, સાયલા, થાનગઢ, લીમડી, ચૂડા અને મૂળી. તો આ વિદ્યાર્થી મિત્રો જે કાંઈ આ દસાડા છે તેને વિદ્યાર્થી મિત્રો પાટડી તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. દસાડા છે તેને પાટડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ટોટલ સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા વિશેની વાત થઈ ગઈ. હવે હું તમને વાત કરું, સૌથી પહેલાં તો હું તમને સ્થાપના વિશેની માહિતી આપી દઉં કે જ્યારે આપણો ભારત દેશ ની સ્થાપના, ગુજરાતની સ્થાપના થઈ ત્યારે આ જિલ્લાની સ્થાપના થઈ હતી. 1 મે 1960 રોજ જ્યારે મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા હતા ત્યારે જ વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્થાપના થયેલી હતી. તો ખાસ યાદ રાખી લેજો, બરાબર. ચલો, તો ગુજરાતમાં સૌથી વધુ કપાસનું વાવેતર કરતો જિલ્લો સુરેન્દ્રનગર છે. ગુજરાતમાં સૌથી વધુ કપાસ કઈ જગ્યાએ વાવેતર કરવામાં આવે છે? તો વાવેતર કરતો જિલ્લો જવાબ આવશે સુરેન્દ્રનગર જિલ્લો. ત્યારબાદ નળ સરોવર અને કચ્છના નાના રણ વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લો તેને વિસ્તાર છે તેને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે. જો કે સુરેન્દ્રનગરને જ એક ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ પ્રોપર સ્થળ પૂછે તો ખાસ યાદ રાખજો કે નળ સરોવર અને કચ્છના નાના રણ વચ્ચેનો જે સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર છે, ક્યાંથી ક્યાં સુધીનો વિસ્તાર? નળ સરોવર અને કચ્છના નાના રણ વચ્ચેનો વિસ્તાર છે તેને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આગળ, સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર ખાતેથી ઈસવીસન 1931 સૌ પ્રથમ પ્રાગ ઐતિહાસિક કાળના અહીંયા વિદ્યાર્થી મિત્રો અવશેષો પ્રાપ્ત થયા હતા એવું પણ માનવામાં આવે છે. સુરેન્દ્રનગરનું લીમડી તો એ પણ સોરી રંગપુર તે પણ ખાસ યાદ રાખવા જેવું. ત્યારબાદ છે કે આ જિલ્લામાં આવેલ સાયલા તે ભગતના ગામ તરીકે જાણીતું છે. આ જિલ્લામાં આવેલું સાયલા છે તે ભગતના ગામ તરીકે જાણીતું છે અને આ ગામ ખાતે લાલજી ભગતનું મંદિર અને સમાધિ પણ આવેલી છે. ત્યારબાદ આગળ જોઈએ કે ઠાંગાના અહીંયા વિદ્યાર્થી મિત્રો ડાંગા થઈ ગયું છે પણ ખાસ સુધારી લેજો, ઠાંગાના ડુંગર પર સિદ્ધરાજ જયસિંહે નિર્માણ કરાવેલું અનંતેશ્વર મહાદેવનું મંદિર પણ વિદ્યાર્થી મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા તે પણ સુરેન્દ્રનગર જિલ્લો ધરાવે છે. ત્યારબાદ સાયલામાં શ્રીમદ રાજચંદ્રનો આશ્રમ આવેલો છે. વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી હતી મોરબી જિલ્લા વિશેની, તેમાં પણ શ્રીમદ રાજચંદ્ર સચ્ચામાં આવ્યા હતા. તો કાલે જે વિદ્યાર્થીઓ જોયો હશે વિડીયો તેને ખ્યાલ જ હશે, પરંતુ સાથે સાથે ફરીથી આજ પ્રશ્ન પૂછી લઉં છું, શ્રીમદ રાજચંદ્રનો જન્મ છે તે ક્યાં થયો હતો તે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે, અને ન ખ્યાલ હોય તો કાલનો વિડીયો મોરબી જિલ્લાવાળો જોઈ લેવો. ત્યારબાદ છે કે સાયલામાં અડાળાનું તળાવ અને મિનરલ વાવ જોવાલાયક છે. ત્યારબાદ છે કે ખારાઘોડા ખાતે ગુજરાતનું સૌથી વધુ મીઠાનું ઉત્પાદન થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર ખારાઘોડા ખાતે ગુજરાતનું સૌથી વધુ મીઠાનું ઉત્પાદન થાય છે, એટલે જ આ વિસ્તારને ખારાઘોડા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ સુરેન્દ્રનગરમાં આવેલ સુડા ખાતે હરિકૃષ્ણ મહારાજનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાય સાથેનું એક સ્થળ છે. તો ત્યાં વિદ્યાર્થી મિત્રો પ્રસિદ્ધ મંદિર આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોડામાં. ત્યારબાદ સુરેન્દ્રનગરના કોડા ગામ ખાતે મીઠાનો ઉદ્યોગ સ્થાપ્યો છે અથવા તો સ્થપાયો છે. ત્યારબાદ લખતરમાં નળ સરોવર એવું પક્ષી અભયારણ્ય તે આવેલું છે લખતરમાં. ત્યારબાદ આગળનો પોઈન્ટ ત્રિનેત્ર અને ત્રિદેવ કુંડ એ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ વચ્છરાજ બેટ છે તે પણ સુરેન્દ્રનગર જિલ્લાનું જોવાલાયક છે. ત્યારબાદ અડોલા વાવ અને રાજભાઈ વાવ છે વિદ્યાર્થી મિત્રો, આ બંને વાવો છે તે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. એમાં પણ અડોલા વાવની વાત કરો તો જે ઘાંઘલપુર નામનો વિસ્તાર છે ત્યાં આવેલું છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેવું. આ મહત્વના જે કંઈ સ્થળો હતા તેના વિશેની વાત કરીએ. હું થોડોક સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસ વિશેની વાત કરી લઈએ તે પહેલાં એક બે વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ તો અત્યારે આપણે વાત કરીએ. ચલો આગળ જોઈએ સુરેન્દ્રનગર જિલ્લાનો ઇતિહાસ. તો બ્રિટિશ યુગ દરમિયાન અહીં પરમાર વંશના રાજપૂતો રાજ કરતા હતા. ક્યારે? તો બ્રિટિશ યુગ દરમિયાન અહીંયા પરમાર વંશના રાજપૂતો રાજ કરતા હતા, અને તે સિવાય અહીંના તમામ જે રજવાડા હતા તે રજવાડા ઉપર ઝાલા વંશનું શાસન હતું. કયો વંશ? ઝાલા વંશ. તો ઝાલાવાડ નામ હરપાળ દેવજીના વંશજો ઝાલાઓના નામ પરથી આ વિસ્તારનું નામ ઝાલાવાડ રાખવામાં આવેલું છે. મેં તમને આગળ વાત કરી કે સુરેન્દ્રનગરને ઝાલાવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ વિદ્યાર્થી મિત્રો મેં કહ્યું કે નળ સરોવર અને જે કચ્છના નાના રણ વચ્ચેનો જે કાંઈ વિસ્તાર છે તેને ઝાલાવાડ તરીકે, પરંતુ ઝાલાવાડ શું શા માટે નામ રાખવામાં આવ્યું? તો હરપાળ દેવજીના વંશજો હતા તે ઝાલાઓ હતા, અને તેના પરથી આ વિસ્તારને ઝાલાવાડ નામ આપવામાં આવ્યું હતું. તો આ હતી એક વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટિંગ બાબત. ચલો જોઈએ ત્યારબાદ આગળનો પોઈન્ટ. આપણે વાત કરી ત્યારબાદ સુરેન્દ્રનગર પહેલાં કેમ્પ તરીકે ઓળખાતું હતું.
સુરેન્દ્રનગર પહેલા કેમ્પ તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ ઈસવીસન 1947માં વઢવાણના રાજવીએ ભારત સરકારને સોંપેલા આ કેમ્પને રાજવીના પુત્ર શ્રી સુરેન્દ્રસિંહજીના નામ ઉપરથી સુરેન્દ્રનગર નામ આપ્યું હતું. ત્યારબાદ આગળનો પોઈન્ટ, ઈસવીસન 1948થી સુરેન્દ્રનગર તે જિલ્લાનું મુખ્ય મથક બની ગયું હતું. ચલો સુરેન્દ્રનગર જિલ્લાનો ઇતિહાસમાં કંઈ ખાસ છે નહીં. આ ઝાલાઓના વંશજો છે, તેને ઝાલાઓના વંશજો ત્યાં રાજ કરતા હતા અથવા તો રજવાડા હતા, ત્યાં તેના વંશનું શાસન કરતા હતા, એટલા માટે આ નામ આપવામાં આવ્યું હતું. તે ખાસ તમારે જિલ્લા ઇતિહાસમાં યાદ રાખવા જેવું. ચલો આગળ વધીએ સુરેન્દ્રનગર જિલ્લા વિશેની રીતે. તો ગુજરાતમાં રૂના વેપાર માટેનું સૌ પ્રથમ એસોસિએશન સુરેન્દ્રનગરમાં સ્થપાયું છે. અને આગળ વાત કરું તો વિશ્વનું સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન સુરેન્દ્રનગરમાં આવેલું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો, આ વિશ્વનું સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન સુરેન્દ્રનગરમાં આવેલું છે. ત્યારબાદ અહીં રંગરસાયણ અને દવાઓનો ઉદ્યોગ પણ વિકસ્યો છે. દૂધસાગર ડેરી પણ આવેલી છે. સુરેન્દ્રનગરનો ઔદ્યોગિક વિકાસ કારખાનાઓથી ધબકતો રહ્યો છે, એટલે કે મોટી પ્રમાણમાં કારખાનાઓ પણ છે. ભોગાવો નદીને કાંઠે જૂનું નગર વઢવાણ અને સામે કાંઠે નવું નગર સુરેન્દ્રનગર વસેલું છે. બંને છે વિદ્યાર્થી મિત્રો ભોગાવો નદીને કાંઠે જ છે, પરંતુ ભોગાવો નદીને એક કાંઠે જૂનું નગર એટલે કે વઢવાણ, કે જેને વિદ્યાર્થી મિત્રો પ્રાચીન નામ જોઈએ તો આપણે વાત કરી હતી પ્રાચીન નામમાં વઢવાણને શું કહેવામાં આવતું હતું, તો વર્ધમાનપુર કહેતા હતા, તો જે જૂનું નગર હતું. અને અત્યારે જે ભોગાવો નદી છે તેને સામે કાંઠે એક નવું નગર વસેલું છે જેને સુરેન્દ્રનગર કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરું વઢવાણ વિશેની, તો વઢવાણ ભોગાવો નદીના કિનારે આવેલું છે. આગળ આપણે સરસા કરી તે જ પ્રમાણે. ત્યારબાદ આગળનો પોઈન્ટ, કાઠિયાવાડનો દરવાજો તેમજ જૂનું રજવાડી શહેર એને પણ વઢવાણ તરીકે જ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં વઢવાણ ભોગાવો નદી પર નાયકા અને ધોળીધજર ડેમ અને લીમડી ભોગાવો નદી પર થોરિયાળ ડેમ આવેલો છે. વઢવાણ ભોગાવો જે નદી છે તેની ઉપર નાયકા અને ધોળીધજા આ બંને ડેમ આવેલા છે, જ્યારે જે લીમડી ભોગાવો છે એ લીમડી ભોગાવોની નદી પર થોળિયાળી ડેમ આવેલો છે. ત્યારબાદ અહીંયા મહાવીર સ્વામીના ચરણ પડેલા છે, તેથી તે વર્ધમાનપુર તરીકે ઓળખાતું હતું. આગળ પણ મેં તમને વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી વઢવાણનું પ્રાચીન નામ શું હતું, તો વર્ધમાનપુર. તો અહીંયા મહાવીર સ્વામીના ચરણ પડેલા હતા એટલા માટે તેને વર્ધમાનપુર તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ રાજાનો મહેલ છે, જૈન દેરાસર છે, સ્વામિનારાયણનું મંદિર છે, વાઘેશ્વરી માતાનું મંદિર છે, આ બધી અનેક અનેક વસ્તુઓ છે તે સુરેન્દ્રનગર જિલ્લાની જોવાલાયક વસ્તુઓ છે અને ખાસ કરીને તે વઢવાણમાં આવેલી છે. ત્યારબાદ અહીં રાણકદેવનું મંદિર આવેલું છે. વઢવાણની જ વિદ્યાર્થી મિત્રો વાત કરું છું, તો અહીંયા રાણકદેવીનું એક મંદિર આવેલું છે જે મિનળ દેવીએ બંધાવ્યું હતું. ખાસ ફરીથી વિદ્યાર્થી મિત્રો કે અહીં રાણકદેવીનું મંદિર આવેલું છે જે મિનળ દેવીએ બંધાવેલું હતું, અને રાણકદેવી તેમના પતિનું નામ હતું રાખેંગાર, અને રાખેંગાર પાછળ વઢવાણમાં ભોગાવો નદીને કાંઠે તેઓ સતી થયા હતા, અને તેની ઇતિહાસ અત્યારે આજ સુધી પણ નોંધ લઈ રહ્યું છે. અને અહીં રાણકદેવીનું જે મંદિર આવેલ છે અને વઢવાણમાં સિદ્ધરાજ જયસિંહે કિલ્લો પણ બંધાવ્યો હતો, તેમજ આ કિલ્લા પાસે સુંદર શિલ્પ અને સ્થાપત્યવાળી માધાભાવ પણ જોવા મળે છે. તો આ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો સુરેન્દ્રનગરના ઇતિહાસને લગતી છે થોડી ઘણી, અને ખાસ કરીને પ્રોપર વાત કરું તો વઢવાણ વિશેની. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું રાણકદેવીએ બંધાવેલું મંદિર, રાણકદેવીનું મંદિર જે બંધાવ્યું હતું મિનળ દેવીએ, અને રાણકદેવી તેમના પતિની રાખેંગાર હતા તેની યાદમાં અહીંયા ભોગાવો નદીને કાંઠે સતી પણ થયા હતા, અને અત્યાર સુધી પણ તેની ઇતિહાસ છે તે નોંધ રાખે છે. આ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે વઢવાણ વિશેની. ત્યારબાદ સૌ પ્રથમ ગુજરાતી કાવ્ય સંગ્રહ લખનાર કવિ દલપત રામની જન્મભૂમિ તે પણ વઢવાણ છે. ત્યારબાદ અહીંના વઢવાણી મરચા છે તે ખૂબ પ્રખ્યાત છે. ગંગા અહીં લખ્યો છે પરંતુ ગંગા વાવ આવશે, તો ગંગા વાવ છે તે પણ અહીં આવેલ છે. ત્યારબાદ ગંગવો કુંડ છે તે વઢવાણમાં આવેલો છે, અને અહીં હવા મહેલ પણ આવેલો છે. ત્યારબાદ વાત કરું તરણેતર વિશેની, તો ગુજરાતમાં સૌથી મોટો કોઈ લોકમેળો ભરાતો હોય તો તે છે તરણેતરનો મેળો. તો આગળ વાત કરું કે અહીં દ્રૌપદીના સ્વયંવર જે યોજાયો હતો તેમાં અર્જુને મત્સ્યવેધ કર્યો હોવાની માન્યતા છે. ત્યારબાદ તરણેતરમાં કામદેવની પત્ની રતિએ તો ત્યાં રતિએ શિવના ત્રિનેત્ર રૂપી લિંગની સ્થાપના કરી હતી એવું માનવામાં આવે છે તરણેતર ખાતે. ત્યારબાદ નાગર શૈલીમાં બંધાયેલ આ મંદિરના ત્રણેય બાજુ 10-10 પગથિયાવાળા કુંડ પણ છે, જેમાં વિષ્ણુકુંડ, શિવકુંડ, બ્રહ્મકુંડ આવા સમાવેશ થાય છે. ત્યારબાદ આ મેળામાં ભરવાડ યુવક યુવતીઓ હુંડા નૃત્ય કરે છે,
કોળી લોકો છે તે પણ અહીંયા તાળીનો રાસ રમે છે. કોળી લોકોમાં વિદ્યાર્થી મિત્રો કોળીની જે સ્ત્રીઓ છે તેનો ખાસ કરીને વધુ સમાવેશ કરી શકાય. તો કોળી લોકોની જે સ્ત્રીઓ પાત્ર હોય છે તે અહીંયા તાળી રાસ પણ રમે છે. મેળાની વાત કરું છું ત્યારબાદ તરણેતરના મેળાને ગુજરાતના ભાતીગળ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. થાન આગળનો પોઈન્ટ કે થાન પ્રદેશમાં દર વર્ષે ભાદરવા સુદ ચોથ પાછમ અને છઠ ત્રણ દિવસે અહીં આવેલ ત્રિનેત્વર મહાદેવના મંદિર પાસે તરણેતરનો જગ પ્રસિદ્ધ મેળો ભરાય છે અને આ મેળામાં રંગબેરંગી ભરત ભરેલી ક્ષત્રિયો જોવા મળે છે. ત્યારબાદ કે હાલનું ત્રિનેત્વર મહાદેવનું મંદિર છે તે લખતરના રાજા કરણસિંહ તેમની પુત્રીની યાદમાં બંધાવ્યું હતું. ત્યારબાદ તરણેતરની જે આજુબાજુનો વિસ્તાર છે તે વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તરણેતરની આજુબાજુનો જે વિસ્તાર છે તેને વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે અને તરણેતરમાં મેળામાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન થાય છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તરણેતરના જે મેળો હોય છે ત્યાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત એવું ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ તરણેતરનું જે મંદિર છે તે સોલંકી કાળ પહેલાંની નાગર શૈલીનું હોય તેવું જણાય છે અથવા તો માનવામાં આવે છે. ત્યારબાદ વાત કરું થાનગઢ વિશેની. થાનગઢમાં કાંઈ એટલું બધું મહત્વનું નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો ત્યાં રમકડા અને પેંડા ખાસ વખણાય છે. આગળ હું તમને વાત કરું ગુજરાતનું સૌથી મોટું જેનાઈ માટેનું ઉદ્યોગનું માટેનું એક કેન્દ્ર તે થાનગઢ અને સિરામિક ઉદ્યોગ અને માટીના રમકડા અને પેંડા માટે થાનગઢ ખાસ જાણીતું છે. ત્યારબાદ સિનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું પરશુરામ પોટરી તે પણ થાનગઢ ખાતે આવેલું છે અને હાસ્ય કલાકાર એવા શાહબુદ્દીન રાઠોડની જન્મભૂમિ અને કર્મભૂમિ બંને પૂછે તો પણ થાનગઢ આવશે. ત્યારબાદ આગળ છે ધાંગધ્રા વિશેની. તો ધાંગધ્રા છે ગોધરા નદીને કિનારે આવેલું છે. ફાલકો નદી પર જસાપર ગામ પાસે આ છે ધાંગધ્રા બંધ તે બાંધવામાં પણ આવેલો છે. આ ધાંગધ્રા ખાતે સોડા એશનો ઉદ્યોગ પણ મોટા પાયે વિકસ્યો છે અને ધાંગધ્રાના જે પથ્થર છે તે જાણીતા છે. એટલે ધાંગધ્રાને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. આ સૌથી મહત્વનું, ધાંગધ્રાને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પોઈન્ટ છે રસાયણ ઉદ્યોગ અને ચિનાઈ માટેના ઉદ્યોગો માટે ધાંગધ્રા જાણીતું છે. ધાંગધ્રા તાલુકાના જે ઘોડખર અભયારણ્ય છે તે આવેલું છે. ધાંગધ્રા તાલુકામાં ઘોડખર અભયારણ્ય આવેલું છે. માનસર અને જોગાસર તળાવ ધાંગધ્રા ખાતે આવેલા છે. સૂરજ મહેલ છે તે પણ ધાંગધ્રામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો જે કંઈ મહત્વના સ્થળો છે તેની હું અત્યારે તો વાત કરું છું, થોડીક સ્પીડમાં જ વાત કરું છું, પરંતુ આપણે વિડીયો પૂરો કરીએ ત્યારે લાસ્ટમાં એકવાર ફરીથી રિવિઝન કરી લઈશું જે કાંઈ સુરેન્દ્રનગર જિલ્લાના મહત્વના યાદ રાખવા જેવા સ્થળો હશે તેના વિશેની. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો લીમડી વિશેની વાત કરું તો પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત તરીકે જાણીતા સાહિત્યકાર, એ સાહિત્યકારનું વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખજો, સાહિત્યકાર છે સુખલાલજી. તેનો જન્મ વિદ્યાર્થી મિત્રો લીમડીમાં થયો હતો અને લીમડી ભોગાવો નદી કિનારે લીમડી આવેલું છે. લીમડી એક નામ છે અને ત્યાં વિદ્યાર્થી મિત્રો નદી કિનારો પણ છે એટલે કે તેને લીમડી ભોગાવો પણ કહેવાય છે. ત્યારબાદ લીમડી ભોગાવો છે નદી કિનારે આવેલું છે. ત્યારબાદ ગંગવો કુંડ છે, જસમા ઉડનનું મંદિર છે. જસમા ઉડન ખાસ વિદ્યાર્થી જસમા ઉડનની સમાધિ છે તે અહીંયા લીમડી ખાતે આવેલી છે, તમારે યાદ રાખવા જેવું. ત્યારબાદ સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશનનું એક મથક અહીં સ્થાપવામાં આવેલું છે. રામકૃષ્ણ આશ્રમ ક્યાં આવેલો છે આવો પ્રશ્ન પૂછે તો રાજકોટ આવશે, પરંતુ અહીંયા વાત કરી છે કે સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશનનું એક મથક અહીંયા સ્થાપવામાં આવેલ છે. ત્યારબાદ લીમડીમાં કૃત્રિમ ઓક્સિજન બનાવવાના કારખાના છે તે પણ લીમડીમાં આવેલા છે. ત્યારબાદ અહીંના સરદાર સિંહ રાણાએ લંડનમાં રહી અને સ્વતંત્રતા માટે ચળવળ પણ ચલાવી હતી. તો આ વિશે વિદ્યાર્થી મિત્રો લીમડી વિશેની થોડી ઘણી વાત થઈ ગઈ, આગળ વાત હોય તો કરી દઉં, સાથે સાથે નથી. હવે ચોટીલા વિશેની વાત કરીએ. ચોટીલા યાદ આવે એટલે તરત જ આપણા ઝવેરચંદ મેઘાણી યાદ આવી જાય. એ રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા છે. વિદ્યાર્થી મિત્રો તમારે કર્મભૂમિ ખાસ જણાવવાની છે. રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણી છે તેની જન્મભૂમિ ચોટીલા હતી, પરંતુ કર્મભૂમિ ખાસ તમારે જણાવવાની છે. જોકે મારે થોડીક કર્મભૂમિ નજીકની જ થાય એટલે તમને ખાસ જણાવવાનું કહું છું. ત્યારબાદ આ પ્રદેશ છે તે પાંછાળ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. ચોટીલાનો પ્રદેશ છે તે પાંછાળ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ આગળ વાત કરું કે માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર એ ચોટીલા છે, જેની ઊંચાઈ 340 મીટર છે અને તેનો આકાર છે તે શંકુ આકારનો છે. ચોટીલા વિદ્યાર્થી મિત્રો ચામુંડ માતાનું પ્રખ્યાત મંદિર પણ છે. ત્યારબાદ ચોટીલા ડુંગરની તળેટીમાં સુંદર ભક્તિવનની રચના કરવામાં આવેલી છે, ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. ચોટીલા ડુંગરની જે તળેટી છે તેની ઉપર સુંદર ભક્તિવનની રચના કરવામાં આવેલી છે. પ્રશ્ન પૂછાય કે ભક્તિવન કયા તાલુકામાં આવેલું છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે, તો સુરેન્દ્રનગર, જેમાં સૌથી વધુ તુલસીનો જે છોડ હોય છે તે તુલસીના છોડનું ભક્તિવનમાં વાવેતર કરવામાં આવેલું છે. ત્યારબાદ આવશે ઠાગા. ઠાગા નામનો
જે ડુંગર છે તે પણ અહીંયા ચોટીલા ઉપર આવેલો છે અને ત્યાં હિંગળાજ માતાનું મંદિર પણ આવેલું છે. આ વિદ્યાર્થી મિત્રો સુરેન્દ્રનગરના ચોટીલા વિશેની વાત થઈ, અમે મૂળ વિશેની સોરી રાનાગઢ વિશેની વાત કરીએ. રાનાગઢ એક વિદ્યાર્થી મિત્રો ગામ છે, તો આ ગામ છે તે નળકાંઠા વિસ્તારમાં આવેલું છે. આ ગામ ખાતે 18 નામની ભીલ વસ્તી વસવાટ કરે છે અને તેઓ હાથમાં મંજીરા લઈ અને ગોળાકારમાં નૃત્ય કરે છે, જેને આપણે વિદ્યાર્થી મિત્રો હલેસર નૃત્ય કે આ પ્રમાણે કંઈક કહેવામાં આવે છે. આગળ હું તમને વાત કરું કે આ નૃત્યમાં પાણીમાં હોડી ચલાવતા હોય એ રીતે નૃત્ય કરવામાં આવે છે અને તેથી જ આ નૃત્યને હલેસર નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવા જેવું વિદ્યાર્થી મિત્રો, ગામ નાનું છે રાનાગઢ, પરંતુ ખાસિયત કારણ કે આપણા કલ્ચરલ વારસા સાથે જોડાયેલી છે થોડી ઘણી, તો ખાસ યાદ રાખજો કે અહીંયા 18 નામની જે ભેલ વસ્તી છે તે અહીંયા વસવાટ કરે છે અને તે એક નૃત્ય કરે છે હાથમાં મંજીરા લઈ અને તે ગોળાકારમાં નૃત્ય કરે છે અને જ્યારે તે હોડી ચલાવતા હોય પાણીમાં એ રીતે એક્શન કરે છે, તેથી આ નૃત્યને હલેસા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. અને તેઓ આ નૃત્ય દરમિયાન વાઘ તરીકે શું શું વસ્તુઓનો ઉપયોગ કરે છે, તો એકતારો છે, તબલા છે, બગલ જેવું છે, ત્યારબાદ મોટા જે મંજીરા આવતા હોય છે તે મંજીરા વગાડતા હોય છે, તેથી તેને પઢારાઓનું મંજીરા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સરસ મજાની વિદ્યાર્થીઓ રાનાગઢ ગામ વિશેની વાત થઈ. ત્યારબાદ હું તમને વાત કરું હવે મૂળી વિશેની. તો મૂળી તાલુકામાંથી ફાયર ક્લે, ત્યારબાદ છિલિકા, સેન્ડસ્ટોન, બ્લેક સ્ટોન આ બધી વસ્તુઓ મૂળીમાંથી મળી આવે છે. મૂળી તાલુકામાં આવેલું દુધરેજ વડવાળા મંદિર 250 વર્ષ જૂનું રબારીઓનું યાત્રાધામ છે. ત્યારબાદ 2011ની વસ્તી ગણતરી મુજબ ક્ષેત્રફળ કેટલું છે, 9271. આ વિદ્યાર્થી મિત્રો વસ્તી ગણતરી ખાસ 2011માં કરવામાં આવેલી હતી, તે પ્રમાણેના આંકડા છે. 9271 સોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ સુરેન્દ્રનગર જિલ્લો ધરાવે છે. ત્યારબાદ વાત કરું તો વસ્તી 15 લાખ પ્લસ, જાતિ પ્રમાણે 1000 પુરુષોની સામે 929 મહિલાઓ. ત્યારબાદ વસ્તી ગીસતા 1 સોરસ પર કિલોમીટરની અંદર 171. ત્યારબાદ કુલ સાક્ષરતા દર 73.19%. ત્યારબાદ વાત કરું સુરેન્દ્રનગર જિલ્લાના જે કાંઈ મહત્ત્વના સ્થળો છે લાસ્ટમાં તમારે ખાસ યાદ રાખવા જેવા, તો ચામુંડા માતાનું મંદિર આવશે સૌપ્રથમ ચોટેલા ડુંગર ઉપર આવેલું. ત્યારબાદ રાજમહેલ આવશે વઢવાણ ખાતે આવેલો. વાઘેશ્વરી માતાનું મંદિર આવશે વઢવાણ ખાતે આવેલું. ચિનાઈ માટે જાણીતું સ્થળ એવું થાનગઢ, તે પણ યાદ રાખવા જેવું. ત્રિનેત્વર મહાદેવનો જે મંદિર છે તરનેતર ખાતે આવેલું છે તે યાદ રાખજો. સિદ્ધરાજ જયસિંહે બંધાવેલો ગઢ વઢવાણ ખાતે આવેલો તે યાદ રાખજો. મીઠાનું ઉત્પાદનનું સ્થળ એવું વિદ્યાર્થી મિત્રો સ્થળનું નામ ખાસ યાદ રાખજો, ખારાઘોડા. ખારાઘોડા સ્થળ છે તે ગુજરાતનું સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરે છે, તો આ તો યાદ રાખવું જ પડે. ત્યારબાદ પથ્થર માટે જાણીતું શહેર એવું ધાંગધ્રા, તે પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ત્યારબાદ રાનક દેવીનું મંદિર વઢવાણ અને લાસ્ટમાં છે જૈન દેરાસર વઢવાણ અને પિંક સિટી તરીકે ઓળખાતું એવું ધાંગધ્રા. તો આ છે સુરેન્દ્રનગર જિલ્લાના જે કાંઈ મહત્ત્વના સ્થળો યાદ રાખવા જેવા હોય તેના વિશેની સરસ મજાની માહિતી. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કરી લેજો, કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરીને જણાવજો. ખાસ કરીને વિડીયોની અંદર તમારે જણાવવાનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાનો કોડ કયો છે, JJ1 JJ2. જે કાંઈ વિદ્યાર્થી મિત્રો ન ખ્યાલ હોય તો ગૂગલમાં સર્ચ કરી અને પછી જાણી અને પછી કોમેન્ટ કરજો, અને કોમેન્ટ ન કરો તો કોઈ વાંધો નથી, પરંતુ જાણી લેજો. ખાસ કરીને મુખ્ય ઉદ્દેશ એ છે કે તમારે જાણી લેવાનું છે કે શું કોડ હતો, બરાબર. ચલો ત્યારબાદ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુનો બેલ આઇકન પ્રેસ ન કર્યું હોય તો પ્રેસ પણ સાથે સાથે કરી લેજો, નોટિફિકેશન ઝડપથી મળતી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.